ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે વધુ લોકો સુધી પહોંચવા અને ભોગ બનેલાને વિશ્વાસ અપાવવા આજરોજ પોલીસ સ્ટેશનના પોલીસ વિભાગના DYSP પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ તેજ કરવા લોકદરબાર યોજાયો હતો. શહેરમાં આવેલી SBI બેંક અધિકારીઓએ હાજર રહીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ લોનેબલ યોજનાઓ અને બેંકોની શરતોની સરળ ભાષામાં માહિતી આપી હતી. ઉપલેટા પોલીસ સ્ટેશનમાં યોજાયેલા લોકદરબારમાં શહેરના અગ્રણી આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નગરપાલિકા દ્વારા ફરિયાદો અને આવા નાના ધંધાર્થીઓને મળતી અનેક નાની મોટી લોનોની માહિતી પણ આપી હતી, જેમાં રાજકોટ જિલ્લામાંથી આવેલા DYSP ડોડિયા સાહેબ તેમજ ઉપલેટા પોલીસ સ્ટેશનના PI KK જાડેજા સાહેબ, નગરપાલિકામાંથી વિજયભાઈ વ્યાસ તેમજ SBI બેંકમાંથી આવેલા હાર્દિકભાઈ ચૌહાણ, ઋષભ ભાઈ ડેર, કેવલ તન્ના, અનિલભાઈ ચાંડેગરા આ લોકો દ્વારા લોકદરબારની અંદર લોન વિશે માહિતી આપવામાં આવી હતી. તમે સૌ જાણો છો કે ટૂંક સમય પહેલા સરકારશ્રીના અભિગમથી રાજકોટ ગ્રામ્ય પોલીસમાં અલગ અલગ જગ્યાએ વ્યાજંકવાદ વિરુદ્ધ લોકદરબારો યોજવામાં આવેલ, તો વ્યાજંકવાદ વિરુદ્ધ જેટલા લોકદરબાર થયા એમાં જેટલી ફરિયાદો થઈ તેને પૂરું સમર્થન મળી અને એના ગુના દાખલ કરીને આરોપીને પકડવામાં આવેલ. એ પછી રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા દ્વારા એક અનેરું આયોજન કરવામાં આવેલ છે કે પબ્લિકને પૈસા જોતા હોય તો ક્યાંથી લે, એટલે એના માટે તમામ બેંકોનો સહયોગ લઈ અને પોલીસ દ્વારા પબ્લિકને સામેથી બોલાવી અને ઓન ધ સ્પોટ તેની અરજી લઈ અને પ્રોપર ડોક્યુમેન્ટેશન હોય તો કઈ કઈ પ્રકારની લોન મળે છે, રોજગારી માટે કઈ પ્રકારની મળે છે, ફેરિયા માટે કઈ પ્રકારની મળે છે, પર્સનલ લોન કઈ રીતે મળી શકે, તે તમામનું ડિટેલમાં બ્રીફિંગ કરી અને તેમાં તેને કઈ રીતે લોન મળે તેના માટે તેના અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ બોલાવવામાં આવેલ અને તેમને સમજ કરવામાં આવેલ. અને કાર્યક્રમ ઉપલેટા ખાતે PI શ્રી જાડેજાની આગેવાનીમાં રાખેલ, તો એમણે પણ સારી મહેનત કરી અને આજે ત્રણ અરજદારોને ઓન ધ સ્પોટ ઉદય ચંદ્રવાડિયા, પરેશ મૈયડ અને અનિલ પરમાર એમ ત્રણેયને થઈને 7,77,000 જેટલી લોન ઓન ધ સ્પોટ SBI તરફથી આજે ફાળવવામાં આવેલ છે, જે પણ એક સરાહનીય કામ છે. અને આવો જ ટોટલ 40 જેટલા લોન મેળા અમારા ડિવિઝનમાં કરવામાં આવનાર છે. જી, મારું નામ હાર્દિક ચૌહાણ, હું છે ને ફિલ્ડ ઓફિસર તરીકે SBI રાજમાર્ગ ઉપલેટામાં હું જોબ કરું છું. આજે ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા લોકદરબાર જે યોજાયો હતો કેમ્પ કરવાનો, જેનું મુખ્યત્વે આગેવાન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, અને અહીંના આપણા PI સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ જાડેજા સાહેબ, એમના દ્વારા આ બધું આયોજન કરવામાં આવ્યું હતું. અને એમના સહયોગથી અમે કસ્ટમર જોડે પહોંચ્યા, કસ્ટમરનો સંપર્ક સાધ્યો અને કસ્ટમર આજે 3 કસ્ટમરનું અમે લોન ડિસબર્સ કરી, ડિસબર્સ એટલે એમના ખાતામાં જમા આપી છે. ટોટલ લોનની રકમ 7,47,000 રૂપિયા કરવામાં આવેલી છે. અને વધુમાં એમ કહું કે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય, બેંકનો સંપર્ક નહીં સાધે, સમાજના સારા વ્યક્તિઓનો અથવા સારા તત્વોનો સંપર્ક નહીં સાધે, ત્યાં સુધી એમનો ઉદ્ધાર થવો થોડો મુશ્કેલ છે. જો એ થોડું સમજી વિચારીને સારા વ્યક્તિ અથવા તો સારા તત્વો જોડે સંગત રાખે, જેટલે જેવી રીતે કે હું સમજાવું કે એને પૈસાની જરૂર છે, તો આપણા ઉપલેટાની અંદર બહુ સારી બહુ બધી બેંકો છે, એમાંની અગ્રેસર બેંક આપણી SBI છે, તો બેંકનો સંપર્ક સાધીને ઓછામાં ઓછા વ્યાજ દરે એ લોન લઈ શકે છે. અને જે વ્યાજ વટાવનો જે આજના દિવસમાં સમાજમાં જે દૂષણ છે એને આપણે બધા સાથે મળીને નિવારી શકીએ છીએ. અને આ બદલ હું છે ને પોલીસ સ્ટેશન ઉપલેટાનો બહુ આભારી છું, ગુજરાત રાજ્ય સરકારનો આભારી છું અને મારા બેંકને પણ આભારી છું કે આની અંદર મને જોડાવાની એક તક મળી. ધન્યવાદ. JDC ન્યૂઝ સાથી વિપુલ ધામેચા, ઉપલેટા.